કેમ છો બાળકો? મજામાં ને બાળકો? આજે આપણે ધોરણ 5 અને વિષય ગુજરાતીમાં આગળ અભ્યાસ કરવાનો છે. અને હા, તમને બધાને મેં પહેલા પણ કીધું હતું, પહેલા સેમેસ્ટરમાં કીધું હતું અને અત્યારે પણ કહું છું કે આપણે ગુજરાતીમાં પાઠ છે એ સમજવાનું શરૂ કરવાનું હોય ને એ પહેલા જ આપણે ફ્રી ટાઈમમાં એ પાઠ છે વ્યવસ્થિત એકવાર વાંચી લેવો જોઈએ. તો વાંચો છો ને તમે બધા? પછી પાણી બંધા એટલે કે પૂરના
રહ્યો છે એ આપણે વ્યવસ્થિત સમજીશું, પણ તમારા બધાનું પાઠ્યપુસ્તક તમારી પાસે છે ને, તો બધાએ વ્યવસ્થિત પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે, એટલે જે શબ્દ હું બોલું એ તમે સાથે વાંચી શકો, અને તમારું શું થશે, વાંચન પણ સારું થશે, અને બીજું આપણે સમજતા પણ સાથે જાશું કે મેડમ ક્યાં સમજાવે છે, ગોતવું પડશે નહીં. તો બાળ મિત્રો, આજે પાઠ આપેલો છે કદર, જે એક લોકકથા છે, એના લેખક જે આ લોકકથા છે એના જે નાયક છે, કથાનાયક એટલે કે કોણ છે, કે વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની આ ભાવના છે અને એની જે ઉદારતા પ્રગટ થાય છે. આની અંદર એક વાલા કેસરિયા નામના વ્યક્તિની વાત કરેલી છે, કે એની અંદર કોઈને ઓળખતો ન હોય, કઈ પ્રકારની એની ઓળખાણ ના હોવા છતાં એ એને કેવી મદદ કરે છે એની ભાવના અહીંયા દર્શાવવામાં આવેલી છે. અને એક બીજો વ્યક્તિ છે કે જે રાઘોબા છે, જે અમરેલીનો શુભા બને છે, એ પછીથી અમરેલીના શું બને છે, શુભા બને છે, એના વિશેની વાત કરે છે અને એની પોતાની જે રૂબરૂની જે ઓળખાણ છે એને યાદ કરાવે છે. અને પછી શું કરે છે કે તમે આ વાત કેમ ભૂલી ગયા, એટલે એક આ છે લોકકથા કે લોકશૈલીમાં અહીંયા છે એ રજૂ કરેલી છે બે વ્યક્તિની, કે રાઘુબાએ છે એ જે શુભા હોય છે એમની મદદ કોણે કરી હોય છે, વાલા કેસરિયાએ, જેમને એ યાદ પણ હોતી નથી, ભૂલી ગયા હોય છે, એવું કહે છે કે તમે કેમ ભૂલી ગયા એમ. ઈ આના વિશે છે, ઈ આ પાઠની અંદર છે સરસ મજાની વાર્તા સ્વરૂપે, લોકકથા સ્વરૂપે આપણને આપેલું છે, તો આપણે એ સમજીએ. જો હવે આપણે પાઠ શરૂ કરીએ. કર્ણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, એનો પ્રવાહ છે એ પણ કેવો છે, પાતળો છે, પણ એનો કાંઠો છે ઈ બારે માસ લીલો કુંજાસ રહેતો હોય છે. આ જે કર્ણુકી નદી છે એનો ઈ સાવ એનો છે નાનકડી એવી નદી છે, એનો પ્રવાહ પણ છે ઈ પાતળો છે, પણ શું છે કુંજાર, જો આપણે જોયું ને કુંજાર એટલે ઝાડ તેમજ વનરાજીથી ઘટાતા, એટલે કે એનો જે કિનારો છે એ ઝાડથી એકદમ લીલો તાજો માજો એકદમ સરસ મજાનો રહે છે, લીલો છમ બારે માસ રહે છે, એવું નહીં કે ચોમાસું છે ત્યારે જ, પણ બારે માસ એવો જ લીલો છમ રહે છે. જો કરણી કોઈ નદી છે એનો કાંઠો ચરી, એના જે આ જે કાંઠો છે ખૂબ સરસ છે, અને ત્યાં શું કે છે એમાં એના પાણી છે ને એ જે કેના જેવા મીઠા છે, કે છે ટોપરા જેવા મીઠા છે, ટોપરું બધાએ ખાધું છે ને, હા એ કે છે એનું આ નદીનું પાણી છે એ સરસ મજાનું ટોપરા જેવું મીઠું છે, અને પશુ પક્ષીઓ છે એ પણ આ નદીના પાણી શું કહે છે સરસ મજાનું ત્યાં કાંઠે આવીને પીવે છે. જો આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. જો રૂપકડી એટલે શું બાળ મિત્રો, હા રૂપક રૂડક એટલે સુંદરતા, રૂપકડી એટલે કે છે કે સરસ મજાની. આ જે કર્ણુકી નદી છે એની કાંઠે ગરણી ગામ આવેલું છે. કયું ગામ આવેલું છે, ગરણી ગામ આવેલું છે, અને એ જે આ ગામ છે ને એ તો છે સાવ ખોબા જેવું, પણ એની રૂડક છે ઈ ઉડીને આંખે વળગે એવી છે. હવે આ નદી છે એ પણ સરસ મજાની છે, એને કાંઠે છે ગરણી ગામ વસેલું છે, એ એટલું સરસ છે કે આપણને ઉડીને ક્યાં વળગે છે, આપણી આંખે, ઉડીને આંખે વળગે એટલે કે શું થાય છે કે આપણે ધ્યાનમાં તરત જ આપણે ધ્યાનમાં આવી જાય છે, આપણે એની સામે ના જોઈ તો આપણું ધ્યાન ત્યાં ખેંચે છે, એટલું સરસ મજાનું એ ગામ છે. ગામમાં વસનારા માણસો ઓલત દોલત, તેમાં સો કરતા સવાયો એક આદમી વાલો, જાતનો તો તે કેવો હતો ચારણ, એક આદમી તો સૌથી એમાં સવાયો, કે ગામના માણસો તો ખૂબ સારા હતા પણ એક છે એ તો સૌથી સવાયો, એમ કે સૌથી એમ કહીએ ને કે સારો, એ કે છે વાલો, વાલો એટલે કોણ, વાલો કેસરિયો, તેનો ધંધો છે એ ઘોડા વેચવાનો અને લેવાનો, તે નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેત પ્રીત, અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલો કેસરિયાના તબેલામાં હણહણાટી કરે છે. હવે આ વાલો કેસરિયો છે એનો ધંધો શું છે, ઘોડા લેવાનો અને વેચવાનો છે,
અને એને બાળપણથી જ ઘોડાઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એમ કે છે જો હેતપ્રિત એટલે કે પ્રેમ હતો કે વધારે પડતા એની સાથે એ જોડાયેલો લાગણીથી હોય છે કે છે. આવો વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. હવે એક દિવસ શું કરે છે, વડોદરા જઈને ઊભો રહે છે એટલે કે એ વડોદરા જાય છે અને ત્યાં મીટ માંડતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાસળી કેડીએ બાંધીને નીકળેલા વાલા કેસરિયાની વાસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા, એક પણ ઘોડો ખપતો ન હતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. હવે એનો વેપાર કયો હતો, ધંધો ઘોડા વેચવાનો. તો ઈ એક દિવસ વડોદરા જાય છે તો ત્યાં ઘોડા વેચવા માટે જાય છે. એના ઘોડા એટલા સરસ હતા કે બધા જોવે ને તાજ એમને ગમી જતા હતા. પણ 1000 રૂપિયાનો એક ઘોડો કહે છે તો ભાવ સાંભળીને જ બધા શું કરતા હતા, જોઈને વૈયા જતા હતી કે જોઈને જ આપણે રાજી ખરીદતા ના હતા. હવે કેસરીઓ છે, વાલો કેસરીઓ એની પાસેથી વાટ ખર્ચીના એટલે કે ક્યાં થાય, હા મુસાફરીમાં જે વાપરવા માટેની રકમ હોય એ, એમાંથી 500 રૂપિયા તો વપરાઈ ગયા હતા એની પાસેથી. અને જો વાસળી કીધી કે હણી, હા વાસળી એમાં જે એની કેડે બાંધેલી હતી ને પૈસા સાચવવા સિક્કા માટે, એમાંથી કે છે 500 રૂપિયા તો એના શું થઈ ગયા, વપરાઈ ગયા હતા. અને હવે આગળ શું થાય છે, આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરની ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. હવે તે ત્યાં વેપાર માટે ગયો હતો અને એના એ કોઈ ઘોડા છે એ વેચાતા હતા નહીં. તો પછી કે છે કે ચાલો હવે વડોદરાને રામ રામ કહી દઈએ અને આપણે આપણા ગામ ભેગા પાછા થઈ જઈએ, આપણે આપણા ઘરની ગામ પાછા ચાલ્યા છે. કે વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના તેજ પાથરવા માંડ્યા છે. જાત બનતા 5 ઘોડા મને દોરીને વાલો કેસરિયાએ વડોદરાને વેગળો મૂકવા પગ ઉપાડ્યો. પાળી પંથા ઘોડાઓ એને પાછળ વગર અશ્વાર અને પછી એની ચાલમાં તો શું પૂછું છું. અને પછી કેસરિયાએ એક ઘોડા ઉપર રાગ વાળી બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગણતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોનીને દોઢીએ શું કરે છે, ચડાવતા કે દોઢીએ ઉપર ચડાવે છે. જો સવારનો સમય હોય છે, સૂરજ દાદા છે એના તેજ પાથરે છે અને ત્યારે જ એના જાંત બનતા એટલે કે શું કહે છે, ઊંચી ખાનના જે ઘોડા છે એને 5 ઘોડાને વાલો કેસરીઓ દોરીને શું કરે છે, વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડે છે. વેગળું મૂકવા એટલે કે જુદું, અલગ, ત્યાંથી ચાલવા માટે અલગ તારવા કે હાલો હવે આપણે અહીંથી જતા રહીએ. અને પાણી પંથા ઘોડા એટલે કે પાણીના પ્રવાહ સાથે જેમ ચાલીને ચાલતા હોય છે દોડનારા એ ઘોડા છે. અને પાછળ એની ઉપર જો કોઈ ઘોડે સવાર નથી, ઘોડા ઉપર કોઈ બેસેલું નથી, એક જ ઘોડા ઉપર છે એ આ વાલો કેસરીઓ છે એ રાગ વાળે છે, બાકીના બધા ઘોડા છે એની પાછળ સરસ મજાના થણગંદા ચાલીને જાય છે. અને એ ઘોડા કેવા છે કે તમે હાથ મૂકો તો એનો માન છે એકદમ લીસો, આપણે હાથ મૂકીએ તો સરસ મજાનો લપસી જાય અને એની ચામડી તો એકદમ મસ્ત ચળકતી સુવાળી સરસ મજાની છે, એવા સરસ તો એ બધા ઘોડા છે. અને પછી આગળ જુઓ, જાણે ભગવાનને ઘરેથી કે ભગવાનના ઘરેથી મનમાં ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. આ ઘોડાઓ પણ એટલા સરસ છે કે કહે છે કે મનમાં જોયું છે ને, હા એ કહે છે કે ભગવાનના ઘરેથી મલમલની કે ચાદર ઓઢીને આવ્યા હોય એવા ઘોડા છે, એ મસ્તીમાં સરસ રમે છે કે રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે, એનું મન છે ને સાવ ઉઠી ગયું કે અહીંયા હવે બીજી વાર આવવું જોઈએ નહીં. શા માટે, એના તો એક પણ એટલા સરસ ઘોડા હતા ને તો પણ વેચાયા નહીં. પછી કે છે, જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંબો જાગ્યો છે, પણ ગરણી ક્યાં, ઘોડાને ઘરે થોડું છે કે આ ગરણી કેટલું દૂર છે, કઈ ઘોડાને ઘરે થોડીને છે કે આપણે જલ્દી પહોંચી જઈશું.
તો આગળ વાટ ખર્ચી થી એની જે વાટ ખર્ચી એટલે કે જે સાથે પૈસા લઈ આવ્યા હતા એમાં 500 રૂપિયાની વાસણી એને છે ઈ કેડે બાયથી જે વાસણી હતી ઈ કેડે બાયથી છે બાળકો જો શું કીધું અહીંયા કે 500 રૂપિયા વધેલા છે તો અને પહેલા એને 500 રૂપિયા ખર્ચી નાખ્યા હતા તો એની પાસે કુલ કેટલા પૈસા હશે કેટલા રૂપિયા હશે કહી શકશો હા 1000 રૂપિયા હશે ને તો જ જો પહેલા 500 વપરાઈ ગયા હતા અને હવે 500 છે એ બચેલા છે એ પાછા એ વાસણી છે એ કેડે બાંધે છે એટલે એની પાસે કુલ કેટલા રૂપિયા થયા 1000 રૂપિયા હતા અને હવે એ પોતાની ખોરાકી અને ઘોડાના જોગાડની જોગવાઈ એમાં ભલી ભાતીએ થઈ જશે એવી ધર્મત હૈયામાં છે અને વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ઓરડામાંથી એને કઈક અવાજ આવે છે પણ આગળ એ શું વિચારે છે કે 500 રૂપિયા છે ને કઈ વાંધો નહીં કે હું ઘોડાના ખોરાકના અને જીવન જરૂરિયાતના જો એને કીધું છે ને ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એના એટલા થઈ જશે કે ત્યાં સુધીમાં તો હું મારા ગામ છે એ પહોંચી જઈશ તો એ જેવો વડોદરાની બહાર પગ મૂકવા જાય છે ત્યાં જ એને ખોરડામાંથી ગોરડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસણો એટલે કે ઘરની નાની મોટી તમામ વસ્તુઓ છે એના શું દેખાય છે ઢગલા એ જોવે છે અને બોકારો એટલે કે બોકારો એટલે શું થાય જોવો જી બધા રાટ બૂમ કે છે એ એને સંભળાય છે અને આગળ હાલ્યા ત્યાં તો નાના નાના છોકરાઓ હોય છે એ કાંઠા કપાવે એવા કાળા બોકારા સંભળાય છે કે એવા અવાજ કરીને એ રડે છે તો પૂર્ણ હૈયા વાળા વાલા કેસરિયાથી આ બધું જોવાયું નહીં અને એ ઘોડાની લગામ તાણી ગયા એટલે કે ઘોડાની લગામ આપણે તાણીએ એટલે ઘોડા ઉભા રહે છે ને હા તો એ તાણીને ત્યાં ઉભા રહે છે અને ત્યાં એ શું કરે છે તમાશો જોવા જે આ ટોળું ભેગું થયું છે હતું એને આ ઘોડેથી ઉતરીને ટોળાને બીંધીને આ વાલાએ છે ને ઘરની લાગોલાગ જઈને ઊભો રહી ગયો પછી જોવે છે કે જોતા જ કેસરિયો મામલો છે એ આખો પામી ગયો અને લેણદારની ડાબ ઉતરી હતી ગાભા ગોદડા ઠામ ખીકરા બધું જ છે એ શું કહ્યું હતું ઘરની બહાર કે આવી ગયું હતું આ જે વાલો કેસરિયો છે એ એકદમ કેવો હતો બહુ જ બધાની મદદ કરતો હતો ને તો એ ત્યાં જઈને જોવે છે અને જોવે છે ને તા જ એને ખબર પડી ગઈ કે લેણદાર આપણે કોઈ પાસેથી પૂછી ના લીધા હોય ને એ વ્યક્તિ છે કે અહીંયા એની ટાપ કે એનું કે આ બધું પ્રકોપ છે કે આ એ જ બધાને શું કરે છે હેરાન કરે છે એ બધું સમજી ગયો કે આ શું ચાલી રહ્યું છે બધું જ એને એક નજરમાં જ ખબર પડી ગઈ તો ત્યાં એક યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી મસ એટલે શું થઈ છે બાળકો જુઓ લાચાર મસ એટલે કે એ એટલો લાચાર હતો એ જે મરાઠા યુવાન હતો ને એટલો લાચાર બની ગયો હતો કે આ શું થઈ રહ્યું છે ને કઈ કહી શકે એમ નહોતો અને એ બધું છે રોકી શકે એમ હતો નહીં ટાક લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોવી સવાલ કર્યો જે ટાક એટલે કે જે ફોજ લઈને જે શેઠ આવ્યો હતો એની ઉપર વાલો છે એ નજર કરીને આમ જોવે છે પ્રશ્ન પૂછે છે કે શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો એને પૂછે છે એની સામે જોઈને તરત કે કેટલા રૂપિયાનું લેણું છે કેટલા રૂપિયા આપવાના છે જો અહીંયા કેસરિયો છે એ એને ઓળખતો ના હતો તો પણ એમ પૂછે છે તો એ શું કે છે ખબર કે ભાઈ તમારો માર્ગ છે તારી રાહ જોવે છે હાલ તો થા એ કે છે તમારો એ કે માર્ગ છે ને એ તારી રાહ જોવે છે એ કે તમે કઈ ઓળખતા કઈ નથી કે તમે અહીં શું કરવા છો તમે અહીંથી વયા છો તો શેઠના અવાજમાં છે ને તિરસ્કાર છુપાયેલો હતો આપણને કોઈ કહેતા હોય એના અવાજથી આપણને ખબર પડી જાય ને કે પ્રેમ છે કે લાગણી ભરો છે એકદમ ગુસ્સો તિરસ્કારથી એને જવાબ આપે છે તો પાછું કેસરિયો કહે છે બા બોલો કેટલાનું લેણું છે કે આ છોકરાઓના આંખડા મારાથી જોવાતા નથી એ કે બાપા બોલો એ કે બા બોલો તમને કેટલા રૂપિયા દેવાના થાય છે કે આ નાના છોકરા રડે છે એ મારથી જોવાતું નથી તો શેઠનો મિજાજ છે ને તો તરડાયો એકદમ ખીજાઈ ગયો કે આ કઈ ઓળખતો નથી ને કેમ આમ કરે છે તો આવ્યો મોટો કેટલાનું લેણું છે કે કેવા વાળો એ કે દાતા નો જાણે દીકરો ના હોય કે આ લેણું કેટલાનું છે પૂછવા આવ્યો કે જાણે તો દાતા નો કે બહુ પૈસા વાળાનો છોકરો હોય એમ પૂછે છે તો ખેસ ખબરતા શેઠ બોલ્યા કે રૂપિયા 500 નું બિલ ભરવાનું છે એની જે ઓલ શેઠ હોય છે એ એકદમ બોલે છે કે 500 રૂપિયાનું
છે કે આલી અને પછી શું કહે છે કે ઓલો જે મરાઠો વ્યક્તિ છે ને મરાઠાનો જે યુવાન એને આ ઉપરથી જો ફિરસ્તો ઉતર્યો હોય એવું આ જુવાન મરાઠાને લાગ્યું કેમ કે એની મદદ કરવા આવી ગયા ને ત્યારે તો એને થયું કે આ ઉપરથી કોઈ ફિરસ્તો જ આવ્યો છે જે મારી મદદ કરે છે આપણે ફિરસ્તો એટલે શું કીધું હતું જો જે એકંબર થઈ છે ને હા કે આપણી મદદ કરવા એ પહોંચી ગયો છે પણ એ છે નહીં પણ એને એ શું કરે છે સમજે છે કે હા ભગવાને જ કોઈ મોકલેલું મારું મદદગાર છે પછી આગળ જો પ્રામાણિકતાની પછેની ઉપર પગ દઈને જીવતા આ યુવાન મરાઠા છે એ કોણ હતું બાળ મિત્રો મેં આગળ આપણે શરૂઆતમાં કંઈ કીધેલું હતું તો તમને યાદ છે કોઈ અનુમાન કરી શકશો કે આ યુવાન મરાઠો છે એ કોણ હોઈ શકે હા એ યુવાન મરાઠા છે એ કોણ છે રાઘોબા છે જે આગળ જતા શું થશે એ આપણે આગળ જોઈશું પણ અત્યારે તો આ રાઘોબા છે એની આંખો છે એકદમ ફાટી આંખી છે વાલા કેસરિયાને જોઈ રહે છે કે આશ્ચર્યથી એને કે જોવે છે કે આ કોણ છે કે જેણે મારી આ મદદ કરી ના ઓળખાણ હતી ના કોઈ પરિચિત હતું તો પણ આટલી મારી મદદ કરી તો આપણે અહીંયા સુધી જોયું હવે આગળ આમાં શું થશે આ છે તો એક વાર્તા ને લોકકથા તો આપણે વિચારવાનું હવે આગળ શું થયું હશે એ કઈ રીતે છે એ સુબેદાર સુબાબાઈનો હશે જોવું છે ને આ તો એ તમારે વિચારવાનું છે અને આપણે હવે ફરી મળીશું ને ત્યારે જોઈશું કે એ કઈ રીતે સુબા બનેલો અને આ વાલો કેસરીઓ કેમ એમ કીધેલું કે કઈ ભૂલી ગયા હતા ને યાદ કર્યું હતું એ બધું જોવું છે ને તો એના માટે પહેલા તો તમારે આ પાઠ છે એ પાછો ફરી એકવાર વાંચવો પડશે જેટલું સમજા એ પણ અને પછી બાકી છે એ જો વાંચી ના આવશો તો આગળનું જે સસ્પેન્સ છે ને એ આપણે જાણીશું નહીં તો તમારે જાતે જ જાણવું પડશે તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે તો ચાલો આપણે એ જાણવા માટે ફરી મળીશું તો ત્યાં સુધી બધાને મારા